મારું નામ ડૉક્ટર ઉર્વી લશ્કરી છે. હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું, એની સાથે સાથે એક નિયોલોજિસ્ટ પણ છું. આપણે આ ઉપલેટા શહેરમાં એક માનવતાવાદી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ફિઝિયોથેરાપી કેમ્પ યોજવામાં આવેલો હતો, જે એક સેવાનું કાર્ય કહેવાય છે. એમાં મેં પણ ભાગ લીધો હતો દર્દીઓને સારવાર કરવા માટે. અત્યારે આપણે ઉપલેટામાં ઘણા લોકો એવા છે, ઉપલેટાના આજુબાજુ ઘણા લોકો એવા છે જેને ફિઝિયોથેરાપી વિશે ખબર જ નથી હોતી. આવા કેમ્પ દ્વારા માણસોમાં અવેરનેસ આવે છે કે ફિઝિયોથેરાપી શું છે, સાંધાના દુખાવા, કમરના દુખાવા, પેરાલિસિસ થઈ ગયો છે, બાળકોને લકવા થઈ ગયો છે, જન્મથી ખોડખા પણ હોય છે, એવા લોકો માટે ફિઝિયોથેરાપી ઉપયોગી થાય છે. એવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ફિઝિયોથેરાપી વિશે લોકોને સારા પ્રમાણમાં દર્દીઓને સારવાર પણ મળે છે, અને ઘણા લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો છે અને સારવાર પણ લીધી છે. અને પ્લસ અત્યારે ફિઝિયોથેરાપી તો આપણે કરી હતી, એના જોડે જોડે એડવાન્સ થેરાપી પણ કરેલી હતી, જે ઘૂંટણના દુખાવા માટેની અમેરિકાની ટ્રીટમેન્ટ છે, જે હું જે મારી ડિગ્રી મેં અચીવ કરેલી છે ન્યુરોલોજીસ્ટની, એના માટેની આપણે નીની ટેપિંગ થેરાપી આ કેમ્પમાં આપણે ઉપયોગ કરેલી છે આ સારવારને. એમાં પણ ઘણા બહોળા દર્દીઓએ એમાં ભાગ લીધો છે અને સારવાર લીધી છે. એક ફિઝિયોથેરાપી કેમ્પ તો થયો જ, તો એની જોડે જોડે આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આંખનો જે રણછોડદાસ દ્વારા આશ્રમ દ્વારા કેમ્પ આવે છે, એમાં પણ ઘણા દર્દીઓએ ભાગ લીધો અને ઘણા લોકોને સારું પણ થયું છે આ કેમ્પથી.